મચાવી નાખે તેવો કિસ્સો. પુત્રવધુની છેડતી કરતા પિતાની પુત્રએ કરી હત્યા. કિકલામાં શંકાસ્પદ મળેલી લાશ અંગે પુત્રની પૂછપરછમાં હત્યાનો ગુનો ઉકેલવામાં પાડી પોલીસને મળી સફળતા. પાડીના કિકલા ગામે સિયાર ખાડી પાસે એક પુત્રએ પોતાના પિતાને વતનથી તેડાવી લાકડાના ફટકા બાદ ગળું દબાવી હત્યા કરી ખાડીના પાણીમાં લાશ ફેંકી હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. રોજીરોટી માટે યુપીથી પાડી તાલુકાના ઉદવાડા ગામ આવી રહેતા યુવાનની વતનમાં પિતા સાથે રહેતી પત્નીની પિતા વારંવાર છેડતી કરતા હોવાની જાણ પત્નીએ પતિને કરતા તેણે પિતાને વતનથી પોતાની પાસે બોલાવી લઈ કિકલા સિયાર ખાડી પાસે લઈ જઈ ઠંડે કલેજે હત્યા કરી લીધી હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ પોલીસે પુત્રની પૂછપરછ હાથ ધરાતા ભાંગી પડેલા યુવાને હત્યા કરી હોવાનું કબૂલાત કરતા પાડી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ગુનો ઉકેલવામાં સફળ રહી છે. પાડી તાલુકાના કિકલા કોળીવાડ મરીન તાલીમ એકેડેમી પાછળથી પસાર થતી સિયાર ખાડીના પુલ પાસે પાણીમાં એક આધીનની લાશ ગત મંગળવારના રોજ મળી આવી હતી. પોલીસ તપાસમાં તેનું નામ પરશુરામ દયારામ ઉંમરવર્ષ 65 અને રહે મઠિયાઈ બોમહોરી કલાન ચરખારી ઉત્તર પ્રદેશનો હોવાની ઓળખ કરી હતી. જો કે ખાડીના પુલ નજીક લોહીના ડાઘા અને મૃતકના માથાના ભાગે ઘાના નિશાન જોવા મળતા હત્યા કરી પાણીમાં ફેંકી દેવાઈ હોવાની આશંકાઓ સેવાઈ હતી. જો કે સૌપ્રથમ પાડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં આધેનનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે મૃતકના પુત્ર જે ઉદવાડા ગામ જીમખાના જીમી મિસ્ત્રીના ડેલા મેજિસ્ટ્રિક બંગલામાં વોચમેન રૂમમાં રહેતો દેશરાજ પરશુરામ દયારામ રાઠોડની પારડી પીઆઈ બીજે સવરાઈએ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પિતા વતન રહેતો હોવાનું બહાર આવ્યું હતું અને વતનથી પિતા આવવાનો હોય જે વાત પુત્રને ખબર હોય જેવા વાતો પીઆઈએ ધ્યાને આવતા પીઆઈએ અનેક શંકાઓના પ્રશ્નો સાથે પૂછપરછ કરતા પુત્ર ભાંગી પડ્યો હતો અને તેણે ખુદ તેના પિતાની હત્યા કરી હોવાનું કબૂલાત કરી લેતા પોલીસને ગણતરીના કલાકોમાં હત્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. જો કે પુત્ર રોજીરોટી માટે અહીં રહેતો હોય અને વતનમાં તેના પત્ની અને બાળકો તેના પિતા સાથે રહેતા હતા, જેમાં તેના પિતા છેલ્લા 2 માસથી પુત્રવધુની છેડતી કરતા હતા, જે બાબતે પુત્રવધુ તેના પતિને ફોન કરી જાણ કરી રડતી હતી. પિતાની આ કરતૂતથી હેરાન પુત્રએ પ્લાન બનાવી પિતાને વતનથી ઉદવાડા બોલાવી પ્લાન મુજબ જગ્યાએ લઈ જઈ હત્યા કરી હતી. પોલીસમાં જાણ થઈ હતી કે પારડીની હદમાં આવેલી ખાડીમાંથી મૃતદેહ મળે છે. પારડી પોલીસ ત્યાં જતાં તે મૃતદેહને બહાર કાઢેલો, એને માથામાં ઈજા હતી અને હાથમાં ઈજાઓ થયેલી, જે બાબતે પારડી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની તપાસ દરમિયાન જ્યારે ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તેમાં સદર મરણ જનાર વ્યક્તિનું મોત ગળું દબાવવાના કારણે હોવાનું ખુલતા એ વ્યક્તિની વધુ તપાસ કરતા એના ખિસ્સામાંથી જે આઈડેન્ટિટી પ્રૂફ મળ્યા હતા એના આધારે તપાસ કરતા એ વ્યક્તિ ઉત્તર પ્રદેશની વતની હોવાનું જાણવા મળેલું અને અમુક શંકાસ્પદ નંબરો મળતા કોન્ટેક્ટ કરતા એ વ્યક્તિનો એક પુત્ર ઉત્તર પ્રદેશથી સંપર્કમાં આવ્યો હતો અને એણે જણાવેલું કે મારા પિતાજી 3 દિવસ પહેલાં ગુજરાત જવા નીકળેલા હતા, ત્યાં મારો ભાઈ પણ છે અને ભાઈએ એને બોલાવેલા હતા. એટલે એ વ્યક્તિના બીજા પુત્રને પૂછપરછ કરતા એના પુત્રએ ના પાડી, મારા પિતાજી તો ઉત્તર પ્રદેશ છે, જે શંકાના આધારે લાવેલા અને પૂછપરછ કરેલી, જે દરમિયાન એવું ખુલેલું કે એ વ્યક્તિનું મૃત્યુ એના પુત્રે નિપજાવેલું છે એવું તપાસમાં ખુલેલું છે. મૃતકનું નામ પરશુરામ રાઠોડ છે અને પરશુરામ રાઠોડ પોતે ઉત્તર પ્રદેશ વતનમાં રહેતો હતો. એનો જે દીકરો અહીં રહેતો હતો એની પત્ની ઉત્તર પ્રદેશ રહેતી હતી અને એ એની પત્નીને હેરાન કરતો હતો. એ કારણોસર એના પુત્રએ એના પિતાને ગામડેથી બોલાવીને અત્રે હત્યા નિપજાવવાનું ખુલેલું છે. અને એવું કોઈ એનું પ્લાનિંગ હજુ ખુલ્યું નથી, પણ એની પત્ની ફોન ઉપર વારંવાર એવું જણાવતી હતી કે પપ્પા હેરાન કરે છે, એ બાબતે એને આ બાબતે ખૂન કરવામાં આવ્યું.